नमस्कार मित्रों, आज आपने एक एवं व्यक्ति ने मळवा छे के मारो बहु दिलना भाईबंद छे। एकदम राहुल भाई जोड़ी गया छे। लो प्रजापति अंकित, राहुल मळा, जिग्नेशभाई, कविराज, उमेश भाई, जय माताजी। उमेश भाई पण જોયા છે, ચંદુ રબારી, એન દરજી, ભાવેશ ભાઈ, આપણે આજે એવા વ્યક્તિને મળશું મજામાં મનુભાઈ, જય માતાજી, એકદમ એકદમ જય જળિયાવી દાદા, જય જળિયાવી, જય જળિયાવી દાદા, બોલો બોલો, બસ એકદમ શાંતિ, બોલો, સરસ છે। જો લોકડાઉન બે રહ્યા છે ઘરે, એવું છે, શું ચાલે બીજું કહો, ફરમાવો। બસ એકદમ, જો આનંદ થયો તમને આજે જોયા લાઈવ માં, એટલે મને ખૂબ આનંદ થયો, કારણ કે મેં બધા જોડે લાઈવ થયું, મેં મનુભાઈ જોડે લાઈવ ક્યારે થવાનું થાય, તમે જીવ છો મારા, તો તમને ખબર જ છે ને। ના ના, એ તો સવાલ નહીં અમનભાઈ, તમે આપણે બે જણાની મહેનત ખૂબ હતી, તમારી મહેનત મારી મહેનત જે ગણો, બરાબર, આજે આજે લાઈવમાં હું ઘણી બધી એવી વાત કરવાનો છું કે લોકોને ખબર પડે કે જિગ્નેશ કવિરાજ મારા માટે શું છે, પણ એના ના પહેલા ઘણા બધા ચોક્કસ, મિત્રો જોડી ગયા છે અને બધા જય માતાજી કહે છે। ભાઈ આપને કોણ કોણ જોડાય કલાકારમાં? કલાકારમાં ઉમેશભાઈ છે, મહેશભાઈ, ઉમેશ બારોટ, ઉમેશ મહેશ બારોટ મોહંતી, છે, મહેશભાઈ છે, ઉમેશભાઈ જી, જય પીઠળમાં, અમારો વિરલ દેસાઈ બી જોડાઈ ગયો છે વાયર થી। લો વાહ વિરલ, વિરલ જય હો, જય હો, જય વિહતમાં, વિરલ જય હો, જય વાયર ની જોગણી, જય વિહતમાં। હા 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 જોગણી આવી ગઈ મારી, લો કરી મનુભાઈ, કાલે કાલ તો પરમ દિવસ તમે લાઈવ માં, તો એમાં એક ગીત મને ખૂબ ગમ્યું હતું, તો બુવાજી ને તમે ગાયા હતા હા પેલું, જો કે આમ તો મણિરાજ બારોટ નું જૂનું ગીત હતું, પણ સરસ ગાયા હતા તમે ને બુવાજી, એ આગો જા વાયરા, પાછો જા વાયરા, એ વાયરો ચડ્યો છે મસ્તાન વાયરા, ખૂબ સરસ ગાયા હતા, મને ખૂબ ગમ્યું, હા આપણે બહુ જી આપણે કરીશું એનું ગીત, ભાઈ દેખેલા પેલું પણ મને જી બોલો, મણિરાજ, મણિરાજ ભી ગાયેલા ને પેલું ગીત, મણિરાજ ભી ગાયેલા છે, હા બહુ સારું ગાયેલા છે, કેસેટ નો રૂમાલિયો જ હતો, રૂમાલી, હા રૂમાલી અમારે હતા, હા એક આગોજા વાયરા હતો એમાં, અને એક પેલું જીઓલાલ પ્રભુલાય બે ગીતો હતા જીવલાલ, પછી પેલું બે પૈસો નો નો, રૂમાલ હા એ તો આપણે ગાયા હતા ભી ગાયા હતા આપણે, જી। ભાઈ મારે તમને એ પૂછવું છે, જી જી જો બોલો આપણો ફરમાવો, અનિલ ઠાકોર જોડાઈ ગયો છે, અને અનિલ ઠાકોર તો એટલું બધું લખે છે ને કે અડધું તો વાંચી જ નહીં શકતા આપણે, આપણે પહેલું ગીત શરૂઆત કરી ત્યારે કયું ગાયું હતું તમે, જયારે તમારે ગાવાની શરૂઆત કરી? મારું હા તમે તમે પોતે શીખ્યા હો, મતલબ ગાવાની શરૂઆત કરી હોય, મેં પહેલી કરી હતી, આપણા કમલેશભાઈ આરો સ્ટુડિયો વાળા મને સ્ટુડિયોમાં લઈ ગયા કે લાવેલી ગાવા, ત્યારે મેં દશામાની મેર કેસેટ ગાઈ હતી, એમાં એક હતું મીનાવાડા મોટું ગામડું ને મારી દશામાનું ધામ, એ ગણી ખમા ખમા મારી દશામાં, આવું એક એ વખતે ખૂબ સારું, એક બાળ કલાકાર બધા ખૂબ સારા ચાલતા હતા, તો એ વખતે કમલેશભાઈ મારી પેલી કેસેટ દશામાની મેર કિન્ડર સ્ટુડિયોમાં બહાર પાડી હતી, ના એના પહેલા જીગા ભાઈ તમે દસુ બાપા જોડે બેસીને ગાયા છો કે કે ભાઈ જીગા ગાજે કઈક એવું, આમ તમારી શરૂઆત ઘણી વખત આપણે એવું થાય કે આપણે ગાતા હા પહેલી વાર શું એવી, શીખ્યા, હા એવી, આ તો મેં કેસેટ ની વાત કરી, બાકી એવી રીતે મેં પહેલા પહેલા વેલી મારા ફાધર જોડે મેં ગાયેલું પેલું આટલો સંદેશો મારા ગુરુજીને કેજો, એ સેવક ના રુદિયા મારે જોરે, સેવક ના રુદિયા મારે જોરે, ગુરુજી મારા આટલો સંદેશો મારા ગુરુજીને કેજો,
મારા ફાધર જોડે ભજનમાં જતો ત્યારે પહેલા વહેલી જ અમે ગાયેલું. જી, જેમ અત્યારે વરદાન ગાય છે એવી રીતે. હા, જેમ વરદાન ગાય છે. આપણા ગુણવંતભાઈ ઠાકોર જીગર સ્ટુડિયો વાળા પણ લાઈવ માં જોડાઈ ગયા છે, એમનું પણ સ્વાગત છે જી. અહીંયા. ગુણવંતભાઈ જય માતાજી, અને ઘણા બધા મિત્રો તો અડમુક તો શું, હવે આપણે બે એક જેવા ભેગા થયા, બહુ વાંચવાનું ઓછું ફાવે એવા, એટલે ઘણા બધા જતા રહે ખબર. હું તો મનુભાઈ લાઈવ ના માધ્યમથી કહું કે હું તો 7.5 ભણેલો છું. જીગાભાઈ, આપણે માતાજી ની દયા ના કુદરતી ભગવાન જડિયા દાદા ની દયા, કોઈ ઇંગળાજ માની વિહેત માની દયા ગણો કે આ વળી આટલું ચાલી ગયું, ચાલી ગયું. જીગાભાઈ, આપણી એક આપણી બેની એક દાસ્તાન છે કે ભાઈ આપણે બે નક્કી કરેલું કે હવે આપણે બે ગીતની જ જોડે કરીએ. હા, આપણે મને યાદ છે ગીત યાદ આવે તો બરાબર. હા, એ આપણે એવું નક્કી કરેલું હતું કે એમ આ લાઈન ના માધ્યમથી બધાને કેવું છે કે મેં અને મનુભાઈ અમે અમારી બેની દોસ્તારી બહુ જ પાકી દોસ્તારી હતી, કે એકબીજા જોડે 24 કલાક, ખાલી રાત્રે હુવા ટાઈમે જુદા પડીએ, બાકી અમે 24 કલાક જોડે જ હોઈએ. ત્યારે આખો દિવસ જોડે ફરતા હોય, ગાંધીનગર આપણે એક બાઇકમાં જતા હતા બરાબર, તો આટલી બધી ભાઈબંધી, પણ અમે આપણે ગીતો ઘણા બનાવ્યા પણ ચાલ્યા નહીં. એટલે મેં પછી મનુભાઈ ને વાત કરી, મનુભાઈ કીધું હવે યાર આપણે આપણી ભાઈબંધી સાચી, પણ હવે આપણે આ કોઈ ચાલતું નથી, આપણે બેના ગ્રહો મળતા નથી. પછી આપણે તમે કીધું કે સારું વેળો આપણે લાસ્ટ આ બનાવી દઈએ પેલી માવતર એકવાર. હા, પણ એમાં એવું થયેલું પાછું કે ત્યારે તમારું ભી તમારા આમ સરસ ચાલેલું, એટલે તમે સારું ગાતા હતી, 100% હતું. મારા ભી ઘણા ગીતો રાકેશભાઈ ના ચાલ્યા હતા, તો લગતો તો હું ભી સારું કદાચ એ ભી હતું, પણ આપણે બેના ગ્રહો નતા મળતા એવું આપણે નક્કી કરેલું. એટલે એવું એટલે નક્કી કર્યું કે આપણે બેના ગ્રહો નતા મળતા, મનુભાઈ હવે આપણે બે નહીં, કારણ કે આપણે ગીતો ચાલતા નહીં, તો એનું કારણ કે તમે સારું લખો છો, હું ગાઉં છું સારું, તો આપણે બેને આપણે તમે લખો છો તો હું ચાલતો નથી, કે હું ગાઉં છું તમે કઈ આવો પ્રોબ્લેમ થાય છે, તો આપણે બે કીધું કે ભાઈ આપણી ભાઈબંધી સાચી, પણ હવે આપણે આમાંથી તો આપણે કામ નહીં કરીએ, સારું ચાલતો નહીં ખોટું, એટલે આપણે કામ નહીં કરીએ. હા, પણ આપણે એવું નક્કી બાપુનગર ઠક્કરનગર, અને વિહત મારો આટલો ફોટો હતો અત્યારે. તમે પૂજા કરતા હતા અને એ વખતે હું આવ્યો હતો તમારે ત્યાં, અને એ વખતે તમે કીધું કે ભાઈ આ લાસ્ટ ટાઈટલ આપણે કરીએ, અને એ વખતે તમે મેરેડી માવતર પછી તો એના પછી તો આપડે ગીતો ઘણા સાજન લાખો માં એક, પછી તો સાજન લાખો માં એક ની મેં બધાને બહુ વખત કીધી છે વાત, પણ જરાક આપણા મોઢે આપ કેજો શું વાત બની હતી, સાજન લાખો માં એક નું સર્જન કેવી રીતના થયું હતું. સાજણ લાખો માં એક આપડે ગાંધીનગર થી આવતા હતા બે જણા, અને એકબીજા ને આપડે સ્ટોરી કીધી કે ભાઈ કદાચ ભૂલ થાય છે તમારી, રખિયાલ થી મને યાદ છે ત્યાં સુધી આપડે ગીત ને એટલું બધું ટાર્ગેટ નતું આપડે રાખ્યું કે ગીત ચાલશે, આપણે એક ગીત રાખ્યું હતું જગદીશભાઈ વાળું ગોરી રહી ગઈ અધૂરી ઓળખાણ, અધૂરી ઓળખાણ રૂમાલીઓ કેસેટ રહી રૂમાલીઓ. હા, એમાં આપણે એ હતું કે અધૂરી ઓળખાણ વાળું ચાલશે, એક પેલું મોર જાજે એ આપણે કર્યું હતું એના એ રાજ ઉપર કર્યું હતું, જોયો વાટ માણા રાજ બરાબર, તો આપણે એના ઉપર ભરોસો હતો કે ઓળખાણ વાળું કદાચ ચાલશે, પણ સાજન લાખો માં એક. અને મને અત્યારે હાલ તમારે એક તમારી જાણ ખાતર કહું કે હું અત્યારે ગમે તે પ્રોગ્રામમાં જતો હોય
પણ પહેલું પહેલા એ ગીતની ફરમાઈશ આવતી, અત્યારે હું લાઈવ માં થઉં તો ગમે તે, પણ પહેલી સાજન લાખો માં એક ફરમાઈશ આવે. હા હા અત્યારે કહું બધા લખ્યું છે સાજન લાખો માં એક. અને ગીત બેવફા ના ઘણા એવા ગીત, ઓછા ગીતો છે, કારણ કે બાકી બેવફા ના ગીતો એવા થોડા 6 મહિના ચાલે પછી આવી જતા રહે, પણ સાજન લાખો માં એક એવું ગીત આવ્યું કે જે વર્ષો વર્ષ, મને એમ લાગે કે હજી સુધી, કારણ કે એના વર્ષો કેટલા થઈ ગયા. હા બહુ વર્ષો થઈ ગયા. તો હજી હાલમાં સાજન, હા જી રાજદીપભાઈ કે છે અંદર ની વાત કરો છુપાયા વગર, એમ કે છે અંદર ની વાત. એટલે એ તો આપણે રૂબરૂ મળશે રાજદીપભાઈ, કહીશું તમને. અહીંયા નીરવ બારોટ પણ જોડાયા છે, એમનું સ્વાગત છે અમારો કરણ ડેર પરિવાર, આદેશ કરણ, બધા મિત્રો ઘણા લાઈવ માં. મેં કાલે જોયું હતું, કાલ તો પરમ દિવસ કાલે લગભગ હતું તમારું ગમન બુવાજી નું હતું આપડા, જી હા હતું. હા ખુબ સરસ ગમન બુવાજી પણ ખુબ સારી વાતો કરી હતી. સુરેશભાઈની પાકડી એ બી સર્જન આપણે ત્યાંથી લાઈવ માં થયેલું, યાદ હોય તો તમને. હા એ આપણે ક્યાં કર્યું મને યાદ છે, કરોલી ગામ, કરોલી, યસ કરોલી બુવાજી, કિંજલ ની પણ શરૂઆત. મનુભાઈ એક વસ્તુ કહું કે મનુભાઈ ગીતો ઘણા લખ્યા છે, સારા સારા બધા ગીતો લખે, પણ મનુ રબારી જે તાત્કાલિક ગીતો લખે છે એમાં કઈક હોય છે. એક ભાઈબંધી નું ગીત મારું આવે છે આપણે કાલ અથવા પરમ દિવસ મારી પોતાની ચેનલ માં આવશે, પણ એ ગીત ઉપર મને વિશ્વાસ છે કે ચાલશે, કારણ કે તમે તાત્કાલિક લખેલું છે ગીત. જી અને સત્ય ઘટના આધારિત છે, દુનિયામાં જે ચાલી રહ્યું છે. જી જી એટલે તમે પણ તમારા પાસે હું તો ધ્યાન દઈને તમને કહીએ કે મનુભાઈ તમે ધ્યાન, તમે સારું ધ્યાન દઈને લખવા જાવ તો એ ગીત એટલું પણ એ ટોચે પહોંચતું, જે આપણે જે વિચારો માંગતા એટલે નહીં, પણ તમે તાત્કાલિક લખેલું ગીત હોય, તાત્કાલિક લખવાની ટેવ પાડી હોય કોઈ તો જીગાભાઈ તમે પાડી છે, કારણ કે તમે પ્રોગ્રામ માં જતા હો 8 વાગે, પ્રોગ્રામ માં 8:30 પહોંચવાનું હોય ને તમારો 7:45 ફોન આવે કે હું જઉં છું અહીંયા પ્રોગ્રામ માં, તો લખી દેજો ને ગીત. અને બીજું મનુભાઈ કે મને એક બાબત નું એક ગૌરવ જેવી વાત છે કે ઘણા લોકો એવા કે ભાઈ હું વિચારીને કહીશ, મારે મારે આના પર વિચારવું પડશે, લખવું પડશે, આના પર શું લખીશ, પણ એક મનુભાઈ એવા કે મને, મેં જયારે કીધું તો મને ના નહીં પાડ્યું, મને એમ નહીં કીધું કે હું ટાઈમ જોઉં કે ભાઈ આમ જો, મેં રાત્રે અડધી રાતે મારે 2 વાગે ઈચ્છા થઈ કે મનુભાઈ આ ગીત લખવું છે, મનુભાઈ કે સારું કે જોજો આવું આપણે કરી નાખ્યું કે ફટલી મને તરત મોકલી દે કે મુખડું જોઈ લેજો. હા એટલે મજા એની છે. અને બીજું કે મનુ રબારીને પણ ખબર છે કે કલાકારમાં બીજા કેવું કે ભાઈ તારીખ ટાઈમ આપવો પડતો હોય છે કે ભાઈ આ તારીખે તમે ગાવા આવશો કે આમ આવશો એમ, પણ મને જયારે કીધું છે તો હું કાયમ માટે ખિસ્સાલો હાલો ગઈ નાખી. જિગ્નેશભાઈ ની માધ્યમથી જણાવી દઉં, જિગ્નેશભાઈ ની બધા કલાકારો ભાઈબંધ જ છે મારા, પણ જિગ્નેશભાઈ ત્યાં આપણે ગમે ત્યારે જઈ શકીએ અને એમને ઊંઘેલા ઉઠાડી શકીએ એવો મિત્ર છે મારો. બીજું કે હવે બધા મિત્રો જોડે જ્યાં છે, હું બીજી દિલની વાત કહી દઈશ કે અમદાવાદમાં હું મારી શરૂઆત હતી, 0 આપણે સાવ હતા ત્યારે મને સંજય લાલાને એવું કીધેલું, સંજયભાઈ કે મનુભાઈ 10,000 રૂપિયા લઈ જાઓ ને બાઇક લઈ જાઓ, તમે દરરોજા બસમાં આવવાનો ધક્કા કરો છો. અને એના પછી થોડોક ટાઈમ પછી જીગાભાઈએ મને એવું કીધેલું કે મનુભાઈ ફેમિલી લઈ જાઓ, કઈ ઘટશે તો હું બેઠો છું. અરે પણ મનુભાઈ એક સાચી ભાઈબંધી આપણી. જી તો લાઈવ ના માધ્યમથી હું એવું કહીશ કે ભાઈ જિગ્નેશ કવિરાજ મારા દિલની બહુ નજીક એટલા માટે છે કે આપણે કઈ નતા ત્યારે તારનો પણ આપણને એ રીતે સાચવે છે માણસ. કદાચ ચલો નામ થયા પછી આપણે બધાને આગળ પાછળ કરીએ તો બહુ અલગ વસ્તુ છે, પણ જિગ્નેશ કવિરાજ ના મારા ફેમિલી રિલેશન એટલા માટે છે કે એને કાયમ મને સાચવ્યો છે. અને જો કે મારું એટલું જાહેરમાં આપણે કહેવાનું આવતું ના, પણ આ તમે કીધેલું તમારી એક મહાનતા કહેવાય, બાકી તો આપણે ઘણાનું સાચવતા હોઈએ છીએ બરાબર, એટલે શરમ આવતી હોય ઘણાને, પણ મને નથી શરમ આવતી સાચું કહેવામાં. એટલે આ તમારી એક મહાનતા કહેવાય, એક તમારી એક સાચી વાત, અને સાચું તો કહેવું જ ખરેખર, પણ આ શું અમુક લોકો એમ એમ એવું ના, પણ મનુભાઈ તમે જે સાચી વાત કીધી તમારી મહાનતા છે. બીજું કે આ
મેં પણ આટલું બધું વિચાર્યું નતું કે ભાઈ, પણ મારા મને એક જ વસ્તુ હતી કે ભાઈ તમારા છોકરા બધા અહીંયા અમદાવાદમાં ભણે તો સેટ થઈ જાય, સેટ થઈ જાય. કારણ કે ત્યાં આગળ ગામડા ગામડામાં થોડુંક એ સ્કૂલો બોલો થોડીક હોય ના હોય, પણ અહીંયા વ્યવસ્થિત રીતે થઈ જાય. અને વિરલ પણ હોશિયાર થઈ ગયો છે, હિના પણ હોશિયાર છે અને વિરલ પણ હોશિયાર છે. અને બીજું કે તમારી મહેનત અને એક નસીબ, નસીબ અને મહેનત ને એ, હા બધું હતું 100%. પણ આ બધું કર્યું, પણ તમે બધા કલાકાર મિત્રોએ મને એટલો સપોર્ટ કર્યો. પણ આ બે વાતો એવી હતી કે જે મારી જોડે પહેલી વાર બનેલી હતી, એટલા માટે બધા કલાકાર મિત્રો મારા છે, બધા મને કાયમ માટે સપોર્ટ કર્યો બધું. પણ સંજયભાઈ ને અને તમારા બે થોડા અલગ પોઈન્ટ હતા કે જે કોકને જ આપણે કહેતા હોઈએ. ના ના, સાચું સાચું સાચું. અને હું તો ભાઈ બસ મારા જડિયા વિદાદા ને વિહત માને પ્રાર્થના કરું, મારા ઈંગળા જ માને પ્રાર્થના કરું કે બસ તમારું ભાઈ કાયમ માટે ચળથી રાખે, આવી ને આવી અને રોજ ખૂબ આવી રીતના મોજમાં રહો, ખૂબ આનંદમાં રહો. બીજું તો કઈ, પણ આ બધું નીતિથી જીવવા વાળી વાત છે ભાઈ. જેને સારું કર્યું, તમે સારું કરશો તો કોક તમારું સારું જ થવાનું છે. ભગવાન કાયમ માટે, હું સારો છું, હું સારું કોક નું સારું ઈચ્છી તો હું સારું જ થવાનું છે મારું, બરાબર. અને જીવનમાં તમે તો મેં કોઈ આપણે કોઈનું કદી કોઈ ખરાબ ઈચ્છ્યું જ નહીં. આપણે કદાચ કોક આપણને બોલી ગયા આપણે સહન કર્યું છે, એ તો તમને ખ્યાલ છે. પછી એક બીજી વાત બી એ છે, મારી મેં ચેનલ ચાલુ કરી એટલે બધા કલાકારો મને બહુ સપોર્ટ કર્યો. અને બધા મેં કીધું તો કોઈ ના પાડી નહીં, બધા મારામાં ગાયું બી. પણ જિગ્નેશ કવિરાજે ગાયા પહેલા એવું કીધું હતું કે 3 લાખ સબસ્ક્રાઈબર થશે ત્યાં સુધી મને હું તમારી જોડી ગઈશ, પછીની વાત પછી. સાચી સાચી સાચી. હા, એટલે આ 2-3 દાખલા એવા છે જિગ્નેશ કવિરાજ ના કે બધા કરતા અટકે છે એમ. મારી ભાવના ભાઈ એવી હતી કે ભાઈ તમે લખો તો ખુબ સારું બરાબર, પણ એ કાયમ માટે તમારે એક પેઢી ચાલુ થઈ જાય ને. હા, એટલે એ વખતે તમે કીધેલું કે ભાઈ તમારું શરૂઆત છે, તમે આટલા વર્ષ બધા પાછળ મહેનત કરી છે, તો જો હું ગઈશ પછી બી આગળ નહીં ગઈશ એનું નથી કહેતો, પણ 3 લાખ થશે ત્યાં સુધી તમે જેટલું કહેશો એટલું હું તમારી જોડે ગઈશ. અને બીજું કે મનુભાઈ, મેં મારી પોતાની કંપની ચાલુ કરી, જો કે મેં 2-4 હજી ગીતો તમારી જોડે કર્યા, પણ તમે પણ મને કોઈ દિવસ ના પાડી નથી. એટલે હાલમાં મેં હમણાં 2-3 ગીતો તમને કીધા તો તમે કીધું કે તાત્કાલિક સારું ભાઈ હું લખી નાખું છું, સારું હું લખી નાખું. કોઈ દિવસ એવું નહીં કીધું કે હું રસ્તામાં છું, કામમાં છું, કામ છું તેમ, તો રસ્તામાં તો તમે મને હાથ પાડી હશે કે ભાઈ આ વસ્તુ એમ છે. તો કાલની જ વાત કરીએ, આ એકબીજાના આપણા વ્યવહાર જેવી વાત છે. અને વ્યવહાર અને એકબીજાની મિત્રતા, અને તમારી મારી મિત્રતા આજકાલની છે ને બહુ જૂની મિત્રતા છે. એટલે બસ વિહતમાં પ્રાર્થના જડિયાવી દાદાને પ્રાર્થના કરો કે ભાઈ ફોગા મહારાજને, દ્વારકાધીશને કે આવીને આવી ભાઈબંધી કાયમ માટે જીવે જાગે ત્યાં સુધી મારા છોકરા જયવીર વિરલ તો એના છોકરા અને છોકરા સુધી આવીને ભાઈબંધી રહે. જી, વિહતમાં દરેક માટે એવી જ આપણે પ્રાર્થના હોય છે, વિહતમાં એવું સાચી જ રાખશે. અને બીજું કે બધા બહુ બધા ગીતકારો લોકો ઓળખે છે, પણ મનુરબારીને બહુ ફેસથી લોકો ઓળખે છે, એનું કારણ પણ જિગ્નેશ કવિરાજ છે. કારણ કે જિગ્નેશ કવિરાજના ઘણી વખત બબલુને લોકો કહેતા કે વગાડી અમે છે અને તું છેલ્લે આરતી ગાય છે મનુરબારી ગુણદા ગાતા, એટલે હું હાજર હું અને બોલે તો એ અલગ વસ્તુ છે, પણ હું ના હાજર હું તોય કાયમ માટે મારું ગીત આવ્યું છે ત્યારે જિગ્નેશ કવિરાજ બોલ્યા જશે કે અમારા મનુભાઈ લખેલો, અમારો એક નાનો કવિ જેને આ ગીત. મારી એક મહાનતા નહીં કે પણ હું કાયમ માટે મારો એક નિયમ છે પહેલાથી કે મને કીર્તિભાઈ મને એક થોડું સિદ્ધાન આપેલું મને કે ભાઈ જેનું જે ગીત છે એનું એને ન્યાય મળવો જોઈએ. જે ધારો કે આપણું રાજીબાનું લખેલું સાહેબો ગોવાળી તો કીર્તિભાઈ હાલમાં એમ કહેતા હોય લાઈવમાં કે અમારો ગીરનો રાજો ચારણ અમારો, એટલે ટૂંકમાં એમને આ લખેલું ગીત એમ કે રાજભા ચારણે આવું લખેલું. તો આ ગીત એ ગમે કોઈ ન્યાય આપે કે ભાઈ અમારા કાક બાપુની રચના છે કે આ રાજીબાની રચના છે કે ભાઈ આ ગમે તે કોઈની, એટલે જેની રચના લખેલી હોય પ્રોગ્રામમાં, ધારો કે વડવાળાનો પ્રોગ્રામ હતો તો વડવાળામાં કીર્તિભાઈ ગાય તો ભાઈ અમારા મનુભાઈ રબારી એક લખેલું ગીત. ટૂંકમાં એ મહાનતા એ હોવી જ જોઈએ. અને હું તો કેવું કે ભાઈ જેને આપણું રાખ્યું હોય એનું કદી આપણે ગુણ ભૂલીએ નહીં. મેં હમણાં જ એક બે લાઈનમાં બોલ્યો હતો અને હાલ હમણાં હું કહું છું કે આપણા ભુવાજી જેટલા, કારણ કે મેં જે આપણે ફૂલ ગજરો ખજૂરી માવતરા બધું ગાયું એ બધું હું ટૂંકમાં હાલરિયા હતા માતાજી ના, બરાબર હાલરિયા હતા, બધા ગાયેલા હતા એ આપણે ગાયા. પણ ટૂંકમાં આપણા ગમન ભુવાજી છે, ગેમરભાઈ ખાખડી છે, વિજય ભુવાજી છે, આપણા રવિભાઈ ખોરોદ ના બધા જેટલા બધા આપણા જેટલા દબારી સમાજ તમામ ભુવાજી આપણે નામ જેટલા દઈએ એટલા ઓછા પડે, એ બધા ભુવાજી પેલા આ હાલરિયા રેગડીમાં ગાતા હાલરિયા ગાતા હતા, બરાબર. તો એમને આપણે આભારી છીએ કાયમ માટે.
કે એ પણ આપણને આવા કઈક ને કઈ આપણને નવું નવું આપે ત્યારે આપણે ગઈએ છીએ. અહીંયા મારો ખાસ પરમ મિત્ર આદિત્યભાઈ ગઢવી એ પણ લાઈવ માં જોડે ગયા. જય ઇંગળાજમાં ભાઈ. જી આદિત્યભાઈ, જય માતાજી. બહુ ફરમાઈશ છે. તમારું એક ગીત મને ખુબ ગમે છે, તમને તમને ગમતું છે. બાકી આપણે એ પણ તાત્કાલિક લખેલું ગીત તમને સંભળાવું. ઓ મુઠી ભર બાજરો દે માદી કરો. વાહ વાહ, ખૂબ આનંદની વાત છે. ખૂબ મને દિલથી આનંદ થાય છે કે જેને હું હરેક પ્રોગ્રામમાં યાદ કરતો હોય, ઇન્ટરવ્યુમાં યાદ કરતો હોય, એવા કીર્તિદાનભાઈ ગઢવી પણ લાઈવમાં જોડાયા છે. ગુરુજી જય માતાજી, જય મોગલમાં, જય માતાજી, જય મોગલમાં, જય મોગલમાં. કીર્તિભાઈ, કીર્તિભાઈ તમે હમણાં કીધું એમ કયા માટે એમણે જે તમને એમને ઉપદેશ આપ્યો છે એ બી ખરેખર તમે એનું પાલન કરી રહ્યા છો અને આપના બધા માટે આશીર્વાદ રૂપ છે કે એમણે કાયમ માટે વડવાળા મંદિર જયારે બી અમે છું ત્યારે મારું જે લખેલું ગીત છે એમણે કાયમ બોલી અને રજૂ કર્યું છે કે ભાઈ મનોરો બારી આપણો માલધારી સમાજનો કવિ અને એમના કાયમ માટે આશીર્વાદ રહ્યા છે. આપણે દરેક બધું કવડું બધું શીખવાડ્યું બી છે. આપણે એમના બે ત્રણ ટાઇટલોમાં જોડ્યા હતા તો એમણે મને ઘણી વખત બતાવ્યું બી કે આવું આવું કરવાનું એમ. એટલે એનો અનુભવ છે આપણે બધાને. લાઈના માધ્યમથી કહું છું કે મને અત્યાર સુધી મેં જેટલી કઈ સલાહ માની હશે કે એ સલાહ આપે એટલે એમાં એ સૂચન સલાહ સૂચન જે બી કાંઈ આપણને આપે એટલે એમાં કાંઈ ખોટું ના હોય. અને કીર્તિભાઈ જે કે એમાં એ વસ્તુ કોઈ દિવસ ખોટી જિંદગીમાં આજે ના હોય કાલે ના હોય એ આપણા માટે જ હોય. એને જે મને કીધું એ મેં બધું ધ્યાનમાં લીધું જ હોય અને એમને જેમ કીધું એમ મેં કર્યું જ હોય. એમને મને હમણાં વચમાં એક સૂચન આપણે એક બે મને કીધું હતું, ગમન ભુવાજીને કીધું હતું, ઘણા કલાકારો રાકેશભાઈને રાજદીપભાઈ બધાને કીધું કે ભાઈ તમારી પણ એક જવાબદારી બને છે કે સારા ગીતો આપો. અને અત્યારે તમે જે ગીતો ગાવશો વસ્તુ બરાબર છે પણ અમુક ગીતો તમે એવા ગાવ કે જે કાયમ માટે આજીવન તમે જીવે જાગો ત્યાં સુધી ચાલી જાય બરાબર. અને તમારે કારણ કે અમારું જોઈને તમે થોડું ઘણું શીખ્યા હોય તો તમારું જોઈને કોઈક શીખતા હોય એટલે મેં હમણાંથી એ પણ બહુ ખૂબ મગજમાં રાખ્યું છે કે ભાઈ એમને મને એ સલાહ સૂચન આપી તો એ આપણે પછી જે કવિએ લખ્યું હોય એને ધ્યાન આપ એનું નામ દેવું જરૂરી છે કે ભાઈ આ કવિનું લખેલું છે કે આ કીર્તિભાઈ ગમે તે કાર્યક્રમમાં બેઠા હોય તો ભાઈ એમ કે ભાઈ રાજભા કવિનું છે કે ભાઈ આ દાદ બાપુની રચના છે ગમે તે જેને કવિ જે લખ્યું હોય ભાઈ કેદારની રચના હોય એમ બોલતા જો કાયમ માટે. એટલે અને બીજું કે મને બે આવા ઘણા મને સૂચન આપેલા કે ભાઈ મારા માટે એમને કઈ લાગતું હોય કે ભાઈ મારે જિજ્ઞેશને કઈ કહેવા જેવું છે કે ભાઈ આ વસ્તુ તો આ ના કરવાનું તો હું ના જ કરું એ કે આમ કરો તો એમ કર્યું. મને કીધું કે ડાયરાન દુનિયા મને કે તારા આજીવન જિંદગી જીવે જાગે ત્યાં સુધી ગાવું હોય તો તું ડાયરાન દુનિયામાં આવ. તો મને ડાયરાની દુનિયામાં એ મને લઈ ગયા ડાયરાન સ્ટેજ ઉપર કે કેવી રીતે બેસવું કેવી રીતે ગાવું હાર્મોનિયમ શીખીને ગાવું હાર્મોનિયમ વગાડીને ગાવું. તો આવી બધી મને ઘણી સલાહ સૂચના એમને આપી એટલે એમનો તો હું કાયમ માટે આભારી છું. અને હું હરેક 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 ઇન્ટરવ્યુમાં બોલતો કે મણિરાજ બારોટ મારા માટે કે હું એમનું જોઈને ગાતા શીખલો. પછી રાજદીપભાઈ બારોટ જેવું હું રાજદીપભાઈના ઘણા ગીતો સાંભળતો હતો. પછી મને આ ડાયરાન દુનિયામાં લઈ ગયા તો કીર્તિભાઈ છે, આપણા માયા હતા છે, આ બધાનો મને ખૂબ સપોર્ટ મળ્યો છે. એટલે હું આ તો ઘણા કાર્યક્રમમાં કહેતો જાઉં છું. કીર્તિભાઈ મને પણ કીધું હતું કે ભાઈ તમે જૂના જૂના આપણી જે સંસ્કૃતિ છે એ ગીતો શોધી લાવવા એ તમારી ફરજ છે અને આજીવન લોકો સાંભળે એનાથી કંઈક શીખે એવું મને પણ ભાઈ હમણાં વાત થઈ હતી ત્યારે કીધેલું. એટલે એમની એમની મહાનતા જે છે મને ક્યાં છે કીર્તિભાઈ મનુભાઈ કે ભગોડાના પ્રોગ્રામના બધા કલાકારમાં કેવું હોય કે ભાઈ પેલાનો રાઉન્ડ ખરાબ જશે તો મારો રાઉન્ડ સારો આવશે એમ એવું હોય ને. ભગોડાના સ્ટેજ ઉપર બધા જેટલા અમે કલાકાર બધા કીર્તિભાઈને પૂછે કે હું શું ગઈશ ને કીર્તિભાઈને સારું સલાહ સૂચન પરફેક્ટ આપ્યું કે તમે આ જ ગાજો અને જામી જ જાય રાઉન્ડ. અનુભવ છે ને આટલા વર્ષનો એટલે એમ પણ એમને એવું ના હોય કે ભાઈ એમ તમને ઊંધી દિશા ના બતાવે. બીજા કલાકાર તો એવું ઊંધું કે ને કે ભાઈ આ ને તમે આવું ગાજો કારણ કે એમનો રાઉન્ડ બાકી હોય અથવા તો એમનો રાઉન્ડ જમાવાનો હોય. તો પણ આ એક સલાહ સૂચન એક પરફેક્ટ હોય કે ભાઈ આવું આવું તમે એમ એમ જગાવે. પેલું દીકરા વાળું ગીત આપણું બહુ સારું હતું પણ એટલું બધું ક્લિક થયેલું નથી તો આપ જરાક બધાને સંભળાવશો લોકોને ગમશે. મુઠી ભર બાજરો દેજે માદી કરો પારણા મજુલે માડી દેવ રૂપી દી કરો દેવ જેવો દી કરો તારે માં દેવો મારે માં લેવો
चार हाथ देवो बे हाथ लेवो ए खुमारी वालो दे जे मादी करो ए दातारी वालो दे जे मादी करो आ गी तू સાજન લાખો મેઘ નું જાન જાય છે તારી જાન જાય છે આપણું પેલું ગીત હતું અચાનક ડાભી આંખ ફરકી બેચેન દિલ ગયું ધડકી મને થયું કે ચમ ઓમ થાય છે મને થયું કે ચમ ઓમ થાય છે દારીને જોયું તો તારી જાન જાય છે ને મારી જાન જાય છે તારી જાન જાય છે ને મારી જાન જાય છે પણ એક ફરમાઈશની ખૂબ આપણે બેઠા ત્યારની એક ફરમાઈશ ખૂબ આવે છે જો કે આ તો મેં કીધું પહેલા કે હું જ્યાં જઉં ત્યાં એક ઇન્ડી ફરમાઈશ હોય હોય ને હોય કઈ હશે બોલો તમારી આપબીતી જોઈને બીજું શું હોય સાજણ લાખો તમારી એક દોતે ઓ નાની રે એક સાજણ લાખો માં એક દોતે ઓ નાની રે એક તારી રેખ મારા પ્રેમ નું નિશાન છે તારી રેખ ની યાદ મને આવશે મને દાડામાં દસ વાર ફોન કરતી જાનું ફોન કરતી ના લાગે ફોન તો દોડ ધામ કરતી એ તો ખૂબ રડતી ક્યાં ગયો મારો પ્યાર થોડો એ કર્યો ના વિચાર તારા દીધેલા કોલ યાદ આવશે કોક દળ તારા જીગાની યાદ તને આવશે મનુભાઈ હમણાં તમે યાદ કરતા હતા તો ગુણવંતભાઈ ઠાકોર પણ અહીંયા આવે છે તમે જય માતાજી કહે છે આવો જય આપો જય જય માતાજી મનુભાઈ કેમ છો ભાઈ જય માતાજી જય માતાજી જય માતાજી હાલા તમને યાદ કરતા હતા મને કે મનુભાઈ ના ના કામ તો હોય તો રૂમ પર છે ને આરો આટલા બે મહિનાથી ઘેર બેહી રહ્યા છો તો એવું છે એમ ક્યારે ઘરે બસ હું તો ઘરે જ છું તમારી શરૂઆત તમે પહેલા વેલી કયા કલાકાર નું ગીત લખેલું પહેલા મેં એક બે જોગાજી ના લખેલા જીગાભાઈ પણ નવી લોઈ લોકલ કંપની માં એવું હતું તો એવું બધું કઈ ક્લિક થયું નતું પણ પછી દુખડારો દશામાં પિક્ચર આવ્યું હતું ફરીદાબેન હા એમાં પ્રફુલ્લબેન ફરીદાબેન ગયા હતા ઊંચા દેવળ મારી દશામાના શોભતા અને એ વખતે દશામાનો બહુ ક્રેઝ હતો ત્યારે એ દશામાનું આલ્બમમાં મારા બે ગીતો ચાલેલા પિક્ચરમાં પછી 2006 માં મળી જાય બેનું મેના પોપટ નું આવ્યું પછી માર્કેટમાં ધીરે ધીરે ચાલુ થયું મેના પોપટ મળી જાય બીજું એમ હા વધારે જવાનું આવવાનું થતું હતું તો જોવા ને તમે બસ મને આમ એવું હતું કે મણિરાજભાઈ તમે તો મણિરાજભાઈ વિક્રમભાઈ તો જેટલા આપણા ગુજરાતના જે ઉત્તર ગુજરાતમાં જે સારા સારા કલાકારો રાકેશભાઈ છે ભુવાજી આપણા બધા બધા જોડે તમે એમને બધાના ગીતો લખેલા હા બધા ઠીક છે અને આ તમે ભાગ્યશાળી કહેવાય કે બધાને તમે લખેલા ગીતો બધા બધા મિત્રો અને આટલા હિટ ગીતો તમે આલેલા મરુભાઈ એટલે ખૂબ તમારો પણ ખૂબ ખૂબ આભારી છે એમ બધા જી તો હવે અહીંયા કોઈની ફરમાઈશ છે દૂરથી સલામ તો આપણે ગઈ અને પછી હા તને મને ભેળા જોઈ જાય છે ગણા દાજી તારે મારે તૂટી જાય
પરમ દિવસ તમારી ચેનલ માં ગીત આવ્યું સરસ મજાનું, એ તુકતી મારી નર્સ ને દબાવી મારી જાન, હાથ મારે હાથ દઈ સ્વગન કાદા, પરમે પાસી ના આવું તો વચ્ચે તારી માતા, કુણા મારા કાળ જા બાળી ગઈ મારી જા. આ ખૂબ સરસ લખ્યું મનુભાઈ ગીત. વાહ, હમણાં વીએમ નું ગીત હતું, જીગાભાઈ નું ગાયેલું, અને આ ગીત હતું પરમે પાછી આવું એમ કહીને ગઈ છે. ખબર નહીં આઈ ના આઈ, પછી 3 દિવસ થયા નથી, પૂછી લઈએ આપણે હમણાં. પણ સરસ ગીત ચાલી રહ્યું છે અને સરસ આપ બધાને આવકાર્યું, તો બધાનો ખૂબ ખૂબ આભાર. અને જીગાભાઈ આટલો ટાઈમ કાઢીને રેકોર્ડિંગમાં હોવા છતાં બી મારી જોડે જોડાયા, તો આપનો પણ ખૂબ આભાર. તમારા માટે કાયમ માટે હાજર છું, અને મારા લાયક ગમે ત્યારે સમજો કે સમય આવે સુખનો ત્યાં જગત હાથ જોડે, અંધારામાં પણ પડછાયો સાથ છોડે. આવી વાત છે. વાહ વાહ વાહ, તો આભાર તમારા. દુઃખમાં હતો ને સુખમાં હશું તમારા માટે કાયમ માટે, તમારા માટે નહીં પણ તમારા છોકરા માટે, વિરલ જોડે પણ કાયમ માટે. એ તો એનો એનો એના જીગાભાઈ તમે બહુ બધા ઉદાહરણો પૂરા પાડેલા છે. મેં અત્યાર સુધી કીધા, અને છેલ્લું એક એ બી કે હું રેકોર્ડિંગમાં હતો ગાંધીનગર ને મારા પપ્પા ઓફ થઈ ગયેલા, ત્યારે મક્ષીભાઈ નો ફોન તમારા ઉપર આવ્યો, તમે મને ગાડી લઈને લેવા આવ્યા છે, રાતે આખી રાત મારા ઘેર વાયર તમે પહેરી રહેલા, બધું યાદ છે મને. એ બધું ફરજ માં આપણે, એ તો બીજાની વ્યવહારિક વાત છે. તો મનભાઈ અમારા ગુણવંતભાઈ ની ખાસ એક ફરમાઈશ કે પરિવાર મને 7.5 લાખો માં એક સંભળાય દો. 7.5 લાખો માં એક દો તે ઓ નાની રેખ તારી, રેખ મારા પ્રેમ નું નિશાન છે તારી, રેખ ની યાદ મને આવશે. એનો છેલ્લો અંતરો હતો, એના શબ્દ યાદ છે કોઈ? કાગળ ના ચિઠ્ઠી ના કાગળ દૂર દિલ થી દુઆત અને સુખી રે સંસાર, એવું કઈક હતું, પણ બહુ સારી હતું. કારણ કે હું તો દાડામ 10 વાર ફોન કરતી એક જ, તમને જે અનુભવ હોય એ જ ગાવાનું હોય ને. તો બધાનો ખૂબ ખૂબ આભાર. બીજું ચિઠ્ઠી ના કોઈ કાગળ, કોઈ કાગળ તારો સુખી રે સંસાર, એવું કઈક હતું, સારું સરસ હતું. હા, તને દિલ થી કરે પ્યાર એવો મળે ભર થાર, મારા દિલ ની દુઆ તારી છે, મારા દિલ ને હજુ તારી પ્યાસ છે, એવું કઈક હતું ગીત. હા, એવું હતું. તો જીગાભાઈ હું આપના માધ્યમથી ગુણવંતભાઈ નો ભી આભાર માનીશ, કારણ કે એમનો ટાઈમ બગાડીને આપને લાઈવ થવા દીધા. બીજું રાજનભાઈ નો અને ધવલભાઈ નો ભી આભાર માનીશ કે એમના સ્ટુડિયોમાં એટલો ટાઈમ કાઢવા મળ્યો તમને, અને એમને પણ એવું કીધું કે ભાઈ એમને 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 જે માટે કરેલું બરોબર ક્યાં ગયા. હા, અરે હા, તમને યાદ કરતો રાજનભાઈ નમસ્કાર, અને થેન્ક યુ આપનો આટલો ટાઈમ કાઢી, અને આપ હેરાન થયા છો મારા માટે થોડા. ના ના, પણ ચાલુ કોમ માં ઉભું રહીને કરવું એટલે. પણ સોરી, આજના 12 વાગ્યાનું આપણે કહી દીધેલું હતું બધાને. અરે અરે, કોઈ કોઈ વાંધો નહીં ભાઈ, કોઈ વાંધો નહીં. હોને સોલભાઈ કેમ છો? નમસ્કાર ભાઈ. બસ નમસ્કાર. જો તમે બધા મિત્રો જ છો એટલે બહુ વાંધો નહીં, પણ એ છતાં બી શું કામ લઈને બેઠા હોય એને આવી રીતે વચ્ચે થોડું ડિસ્ટર્બ થાય એટલે એવું લાગે. ના ના, સવાલ નથી, પણ તો બી આપણે કામમાં હોય એટલે થોડું મને એમ. જી ભાઈ, બીજું બધાનો ખૂબ ખૂબ આભાર, અરુણભાઈ નો, રાજનભાઈ નો, ધોલભાઈ નો, જીગાભાઈ આપનો. આવજો, જય માતાજી. કાળા ચશ્મા કાળો તલ, અને અશુ બાપા ને મારી યાદ આપજો, અને અશુ બાપા ને હાચવજો, હું આવું છું એક દિવસ એટલે અશુ બાપા ને પછી એવું થોડાક દિવસ. જય માતાજી. તો જિગ્નેશભાઈ ચાલુ રેકોર્ડિંગમાં હોવા છતાં ભાઈ આપને બહુ બધો આનંદ કરાયો, અને અમારો રોહિત રાઠોડ ભી જોડાઈ ગયેલો છે. વાહ, જુદા નહીં રેવા દાડા મોટા ભાઈ. હવે જિગ્નેશભાઈ થોડા ઉતાવળમાં હતા, કારણ કે એમને ચાલુ રેકોર્ડિંગમાં હતા. અમારા પર વાડ જી, ઘણા બધા મિત્રો
ઘણા બધા મિત્રોની રિક્વેસ્ટ છે પણ ચાલુ હતી એટલે બીજાની કોઈ રિસીવ થાય એવી હતી નહીં. જી તો વળી પાછા મળીએ, ફરી કોની સાથે કેવી ક્યારે કરવાનું છે હું આપને જણાવી દઈશ. અત્યારે કંઈ એવું નક્કી કર્યું નથી. અને બધા ઘરમાં રહેજો, સુરક્ષિત રહેજો, અને કંઈક બહાર જવો કરો તો જરાક માસ્ક ને એવું બાંધીને સાચવીને જશો. બાકી માતાજી સાચવશે બધાને. તો જય માતાજી.